सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 7 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों आज आप निबंध विषय आप चर्चा करिए। अगाऊ पण आपणे निबंध की चर्चा करेली छे वार्ता लेखनी ने, तो आज आप आजना एकम में आप निबंध लेखन में गांधी जयंती ए विषय पर आप चर्चा करिए। निबंध अपने बोर्ड पर लखायेलो छे, छता पण आपणे आ निबंध विषे थोड़ी चर्चा करिए, पछी समझाऊं तमने आ वात। आपणे जे रीते बोर्ड पर आप लखायो छे ए रीते गांधीजी ने तो कोण ना ओळखे। गांधीजी अपना राष्ट्र पिता कहेवाय छे। एमने अपना भारत देश ने गुलामी में बचाव माटे इमने अनेक सत्याग्रह कर्या। जारे अपना भारत देश नी अंदर अंग्रेजों नू शासन हतुं, ए शासन दरमियान गांधीजी एक पोते पोतानी जे वकीलात जे कहेवाय बेरिस्टर नी जे डिग्री मेळवेली हती, आफ्रिका नी अंदर ए रहता पण एमने देश सेवा करवा माटे એ પોતે ભારતમાં 1915ની અંદર એ ભારતમાં પોતે પગરણ માંડે છે। ગાંધીજી અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માટે અનેક સત્યાગ્રહો કર્યા, અનેક આંદોલનો કર્યા, પણ ગાંધીજીના જે આ સત્યાગ્રહ હતા એ સત્ય અને અહિંસાના માર્ગે એ આઝાદી પ્રાપ્ત કરવા માગતા હતા। અંગ્રેજ સરકાર તરફથી આપણા લોકો ઉપર એટલા બધા જુલ્મો થતા, પણ છતાં પણ ગાંધીજી જેવા આવા મહાન વ્યક્તિ એ હંમેશા અહિંસામાં, અહિંસો પરમ ધર્મ એવા સૂત્રને માનવાવાળા, અને પોતાના જીવનના અંત સુધી પણ ગાંધીજી પોતે આ સત્ય અહિંસાને અપનાવતા રહ્યા। અને આપણે ભારતીય લોકોને પણ એ જ સૂત્ર એમને આપ્યું કે આપણે આઝાદી મેળવવાની છે એ સત્ય અને અહિંસાના માર્ગે રહીને આપણે મેળવવાની છે। ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ કર્યા, સાબરમતી આશ્રમથી દાંડીકૂટની યાત્રાઓ કરી, સવિનય કાનૂની ભંગ, હિંદ છોડો ચળવળ, અસહકારનું આંદોલન, અનેક પ્રકારના આંદોલનો દ્વારા અંગ્રેજોની ઊંઘ હરામ કરેલી। આપણે મુખ્ય વાત જે કહેવાય કે આપણે ગાંધી જયંતિ, તો ગાંધીજીના આ દિવસને આપણે શા માટે એ યાદગાર દિવસ બનાવ્યો છે? શાળા કોલેજો ગવર્મેન્ટ જે સરકારી ઓફિસો હોય એ દિવસે લગભગ રજા હોય છે બધી જગ્યાએ, અને આ ગાંધીજીની યાદમાં આપણે દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિનો જે આ પર્વ છે એને આપણા ભારતીય લોકો ઉજવે છે। હંમેશા એ પોતે કોઈ જાતવાદ કોમવાદમાં ન માનનારા, અસ્પૃશ્યતા નિવારણ, કોઈ ઊંચ નીચ કે એવા કોઈ પણ ભેદભાવમાં ગાંધીજી માનતા ન હતા। એ હંમેશા પોતાના જીવનની અંદર એક જ માનતા, જે ભારતમાં રહેનારા લોકો એ બધા એક જ પરિવારના સભ્યો છે એવું માનનારા એ વ્યક્તિ હતા। અનેક રચનાત્મક કાર્યો પણ ગાંધીજીએ કર્યા, લોકોને રેતિયા કાંતા કર્યા, પોતે સ્વાવલંબી બને એવા પ્રયત્નો પણ કર્યા। ગાંધીજીએ જે લોકોમાં જે વ્યસનો ઘર કરી ગયા હતા એના વિશે પણ ઘણા બધા લોકોને આ વ્યસનોથી દૂર રહેવા અને મુક્ત કરવા માટેના પણ પ્રયત્નો કર્યા। તો એવા ગાંધીજીની જે મહાન જે ગાંધી જયંતિ વિશે આપણે ચર્ચા આ નિબંધમાં આપણે કરીએ કે દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આવે છે। હમણાં જ આપણે આ દિવસની ઉજવણી થઈ, ઠેર ઠેર પ્રાર્થના સભાઓ ભરાય છે, ગાંધીજીને યાદ કરવામાં આવે છે। રાજઘાટ પર જે ગાંધીજીની સમાધિ છે ત્યાં આપણા દેશના વડાપ્રધાન હોય,
રાષ્ટ્રપતિ હોય કે અનેક નેતાઓ એ દિવસને ત્યાં યાદ કરીને એમને ફૂલ અર્પણ કરે છે એમની સમાધિ ઉપર. અને ગાંધીજીના વિચારો સમગ્ર વિશ્વની અંદર ફેલાય અને લોકો ગાંધીજીના જે માર્ગે છે એ ચાલે એવી પ્રાર્થનાઓ કરવામાં આવે છે. અને આજ વિશ્વના દેશો પણ આપણા ગાંધીજીના આ વિચારોને માને છે. બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ આવે છે. 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. એ આઝાદી લડતના નેતા હતા. સૌપ્રથમ આઝાદીની લડતની શરૂઆત કરનારા એવા એક નેતા હોય તો એ આ ગાંધી બાપુ છે આપણા. તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું કે હિંસામાં માનનારા ન હતા. મેં તમને પહેલાં જ સત્ય અને અહિંસાની વાત કરી. અહિંસક આંદોલનો કર્યા. તેમણે દાઢી કૂચ કરી કાનૂન ભંગની લડત ચલાવી હતી. અને અંગ્રેજોએ જે મીઠા ઉપર જે કર લગાવ્યો હતો, ટેક્સ લગાવ્યો હતો, એ ગાંધીજીએ દાઢી કૂચની યાત્રા દ્વારા જે કહેવાય મીઠાના કાયદાનો એમને ભંગ કરેલો. આ આંદોલનના પરિણામે 1947 ની 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. આપણા ભારત દેશને આઝાદી મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડ્યું. અંગ્રેજોએ લગભગ 2 સદીની નજીક, એટલે કે 180 થી 90 વર્ષ જેટલું આપણા દેશમાં એ લોકોએ શાસન કર્યું અને આપણા દેશને બરબાદ કર્યો, આપણા દેશને ગુલામ બનાવી દીધો. પણ આવા ગાંધીજી અને બીજા અનેક નેતાઓના સાકાર, અનેક યુવાનોએ પોતાના બલિદાનો આપણે આપેલા છે. અને આપણને એ દ્વારા 15 ઓગસ્ટ 1947 રોજ આપણો ભારત દેશ આઝાદ થયો. 15 ઓગસ્ટનું પ્રભાત એક નવી જ સવાર લઈને આવેલું. દરેક ભારતવાસીને એક નવા જ પ્રકારની એનામાં ચેતના જાગી. મિત્રો, આપણે અમુક ફકરો સમયાંતરે આપણે પાડવાનો રહેશે. વિષયવસ્તુ બદલાય. ગાંધીજીનું જીવન કેવું હતું જુઓ. બિલકુલ સાદા. ગાંધીજી ધારે તો એસ આરામીથી રહી શકે એવી એમનામાં ક્ષમતા હતી. એ સામાન્ય નહોતા, એ બેરિસ્ટર હતા. આફ્રિકાની અંદર પોતે પોતાનો આ વ્યવસાય ચલાવતા. પણ જુઓ, તમે આપણા દેશ માટે એકદમ સાદાઈથી રહેતા, એક ટૂંકી પોટડી, ફક્ત આ બદન ખુલ્લું, એ પોટલી, ટૂંકી પોટડી પહેરતા, સવાર સાંજ પ્રાર્થના કરતા, તે દરરોજ રેટીઓ પણ કાંતતા, સવાર સાંજ પ્રાર્થના કરવાની રેટીઓ કાંતતા. જો ભારતીયોને કર્યા હોય તો ગાંધીજી. ગાંધીજી પોતે ઊંચ નીચના ભેદભાવમાં તે માનતા નહોતા કે ભાઈ આપણે સમગ્ર ભારતીય બધા એક છીએ, કોઈ ઊંચો નથી કે કોઈ નીચા કુળનો નથી. સ્વદેશીના હિમાયતી હતા. સ્વદેશી એટલે કે આપણા ભારતની અંદર જે વસ્તુઓ તૈયાર થાય એ જ વસ્તુનો ઉપયોગ કરવો, એવી રીતે સ્વદેશને માનવાવાળા વ્યક્તિ હતા. ગાંધી જયંતિના દિવસે ઠેર ઠેર પ્રાર્થના સભાઓ યોજાય છે. ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કરવામાં આવે છે. ગાંધીજી કહેવાય છે કે જ્યારે એમનો અંતિમ એમનો દેહ છૂટ્યો ત્યારે છેલ્લે એવું કહેવાય છે કે હે રામ, આ ભગવાનનું નામ એમના મુખેથી સરી પડેલું. અત્યારે હાલ પણ એને લોકો યાદ કરે છે. એની યાદમાં આ પ્રાર્થના સભાઓ યોજાય છે. ગાંધીજીના દરેક જીવન પ્રસંગોને યાદ કરવામાં આવે છે કે પોતે કેવું જીવન જીવ્યા છે. ઠેર ઠેર કાતળના અને સફાઈના કાર્યક્રમો યોજવામાં આવે છે. ગાંધીજીનો એક મુખ્ય ધ્યેય હતો એ સફાઈ, કે ગંદકી દૂર થશે તો આપણામાંથી રોગ દૂર થશે. અને એ સૂત્રને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એ સૂત્રને સ્વચ્છ ભારત સૂત્ર અંતર્ગત આપણા સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ શરૂ કર્યા. એ આ ગાંધીજીના જે સફાઈના કાર્યક્રમો, એ આદર્શોને પોતાના જીવનમાં ઉતાર્યા અને ગાંધીજીનું જે આ સ્વપ્ન હતું સ્વચ્છ ભારતનું, એ પૂર્ણ કરવા માટે આપણા વડાપ્રધાન પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીમાં
राजघाट पर गांधी जी ने समाधि आवेली छे। आ दिवसे देश नेताओं तेना पर फूलों चढ़ावे छे। कोई पण पक्ष पार्टी ना होय, एमा कोई पक्ष पार्टी होती नहीं, कोई पण जे मोटा नेताओं होय ए दिवसे आ राजघाट पर जाय छे, गांधी जी ने याद करे छे, एमना विचारों पोते पोताना जीवन में उतरे ने बीजा लोगों सुधी आ गांधी जी ना विचारों पहुँचे ए माटे त्या प्रार्थना करे छे अने ए समाधि पर फूलों चढ़ावे छे। अपने गांधीजी महान गुणों ने अपना जीवन में उतारी, अपने गांधीजी जे पोताना जीवन ने अंदर जे गुणों एमने केड़िया हता, गांधीजी जे जे नवलकथ आत्मकथा छे सत्यना प्रयोग, ये गांधीजी जे पोताना जो विचारों छे सारी सारी बाबतों हो के खोटी हो एमने भूलो करेली छे के एमना थी जे कोई बाबतनी भूल क्षतिओ थई छे ये पण थयेली भूलों ने एमने सुधारेली छे। तो जीवन की अंदर अपने जो गांधीजी मार्गे चालीए तो अपने पण एक सारा भारत नागरिक बनीए और हमेशा अपना आवा भारत देश ने गांधीमय बनाए एवी सबने अभ्यर्थना। तो ये साथ जय हिंद। अपना अपना राष्ट्रपिता महात्मा गांधीजी ने पण सतसत प्रणाम। जय स्वामीनारायण।